વડોદરા શહેરના કાર્યાલયબાગ વિસ્તારમાં જીવન ભારતી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને કહેવામાં આવ્યું છે કે શાળા જર્જરિત હોવાના કારણે બંધ કરીએ છીએ, તેવું શાળાના સંચાલકો દ્વારા વાલીઓને જણાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં મોંઘવારી, બેરોજગારી પુષ્કળ પ્રમાણમાં વધી રહી હોય તેવા સમય જ બીજી સ્કૂલમાં અને શાળામાં એડમિશન લેવાનું હોય તો તેનો ખર્ચ સાથે અલગ યુનિફોર્મ તેમજ અન્ય ખર્ચ સંચાલકો દ્વારા આપવામાં આવે, વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શાળા તો બંધ કરવામાં આવી રહી છે, પરંતુ તેની અસર શું થશે તેનો કોઈ જ અંદાજ નથી. સાથે શાળામાં કોરોના સમય દરમિયાન પણ રાતોરાત ફી ભરવામાં આવી હતી અને ચાલુ વર્ષમાં પણ સ્કૂલ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો છે, છતાં પણ વાલી તરીકે તમામ ફી ભરી ચૂકેલ છે. જ્યારે શાળામાં ફી બાકી હોય ત્યારે સ્કૂલના સંચાલકો સર્ટિફિકેટ આપતા નથી અને સ્કૂલની ફી બાકી હોય ત્યારે બાળકોને સાથે વાલીઓને પણ વારંવાર જાણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં અચિંતી એકાએક એકદમ શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે બંને દીકરીઓને અન્ય ખર્ચ કરવો પડશે તો તેના માટે જવાબદાર કોણ? તેઓ પાસેથી વળતર આપવામાં આવે, શાળાના કયા કારણોસર બંધ કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત માગવામાં આવી છે, ત્યારે પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા 15 દિવસમાં જવાબ માગવામાં આવ્યો છે. ત્યારે વાલી તરીકે પરવાનગી વિના શાળા કેમ બંધ કરવામાં આવી? હાલ તાત્કાલિક શાળા બંધ કરવી હોય તો બીજી શાળામાં તાત્કાલિક એડમિશન કરી આપવામાં આવે શાળા તરફથી, યુનિફોર્મ તેમજ અન્ય ખર્ચ જે તે શાળાના સંચાલકો દ્વારા વળતર આપવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. જો આવનાર દિવસમાં વળતર નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જ્યારે બાળકનું ભવિષ્ય હાલમાં બગડી રહ્યું છે, તમામ બાળકોનું જીવન ભારતી વિદ્યાલય જર્જરિત થયેલી હોય તો આ શાળાને અનેક કાર્યક્રમો યોજાય છે, સાથે સાથે તમામ ગરીબ બાળકોના શિક્ષણ સાથે ચેડા કરવાનો શરૂ કરવામાં આવ્યું છે અને આ ધંધો કરવાનું જાણે કે ષડયંત્ર ચાલી રહ્યું છે. શાળા બંધ કરવા માટે જર્જરિત શાળા એક કારણ આપવામાં આવે છે. શું જર્જરિત શાળાઓ બંધ કરવાના બદલે શાળાનું નવીકરણ ન થઈ શકે? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણનું રાજનીતિકરણ થઈ રહ્યું છે અને રાજનીતિકરણને કારણે નીતિ વિષયક ધંધો પણ થઈ રહ્યો છે. ધંધો ચાલે ત્યાં સુધી શાળા ચલાવવાની, ધંધો બંધ થાય એટલે શાળા બંધ કરવાની. પરંતુ ભારત અને ગુજરાતના બાળકોનું ભવિષ્ય ભણતર છે અને આ ભણતરમાં જ પ્રાથમિકતા નહીં આપવામાં આવે તો ભણતર ક્યાં જઈને અટકશે તે જોવાનું રહે. કેવી રીતે ભણશે ગુજરાત, ગમશે ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત જેવા અનેક સ્લોગનો આપવામાં આવ્યા છે, પરંતુ બેટી પઢાઓ બેટી બચાવો જેવા પણ સ્લોગન અપાયા છે તો બેટીને ભણાવવામાં જ નહીં આવે અને તેની શાળા જ બદલાઈ જશે અને લોકોને ખર્ચાઓ પણ વધતા જશે, ત્યારે લોકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. બીજી તરફ શાળાઓ બંધ થઈ રહી છે, ઉદાહરણ માત્ર જર્જરિત શાળા હોવાનું જ જણાવાયું છે, ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે શાળા બંધ કરવાના મુખ્ય કારણો વાલીઓને જણાવવામાં આવે. 15 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે 15 દિવસમાં સામાજિક કાર્યકરને આ અંગે પૂરતી માહિતી આપવામાં આવે, નહીંતર આવનાર સમયમાં વધુ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજરોજ કલેક્ટરશ્રીને એક રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ કલેક્ટરશ્રી મળ્યા ન હતા. સાથે અમારી માંગણી એક જ છે કે જે વડોદરા શહેરની અંદર હાલ તમે જોઈ રહ્યા છો કે 7 સ્કૂલો જે બંધ કરી છે, હવે 1 સ્કૂલ જર્જરિત હોય પરંતુ કહી શકાય કે 7 સ્કૂલો જે બંધ કરવામાં આવી છે, એટલે અમારી માંગણી એક જ છે આ સ્કૂલોની ચોક્કસપણે તપાસ થવી જોઈએ. કારણ કે આ સ્કૂલોની અંદર જ ઘણા પ્રસંગો ચાલે છે, મિટિંગો થાય છે, લગ્ન પ્રસંગો યોજાય છે, તો આ બધી પરમિશન મળે છે ક્યાંથી? એક બાજુ જો જર્જરિત સ્કૂલ હોય તો આ બધી જે પરમિશનો અને જે આ જે લગ્ન પ્રસંગ યોજાતા હોય તો એની સામે પણ કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જ્યારે એક બાજુ જે બાળકોના શિક્ષણ સાથે જે ચેડા કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, બીજી બાબત એ છે કે એ સ્કૂલના સંચાલકો દ્વારા બીજી સ્કૂલો જે નવીન બનાવવામાં આવી ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા આગળ જે 8,000 ફી હતી એની જગ્યા ઉપર ત્યાં આગળ 15,000 ફી ભરવી પડશે. એટલે આ કંઈક ને કંઈક શિક્ષણને એક ધંધો કરી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે.
આજે જે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ આ જે પણ સ્કૂલના સંચાલકો છે તેમની જાત તપાસ થવી જોઈએ, સાથે સાથે સ્કૂલો કેમ બંધ કરવામાં આવી છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ગયા ત્યારે અમને એક કડવો અનુભવ એ થયો કે જે પબ્લિકના હિત માટે જે કલેક્ટરશ્રી બેસે છે, પરંતુ આ કલેક્ટર સોમવાર અને ગુરુવાર જ બેસે છે, તો જે બીજા બધા દિવસ છે તો એના માટે કલેક્ટરશ્રી ક્યાં ફરવા જાય છે સમજાતું નથી. એટલે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ જ્યારે ઓચિંતી મુલાકાત લેતા હોય ત્યારે આવી વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ખાસ મુલાકાત લેવી છે એવી આપના મીડિયા થકી રજૂ